हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। केम छो बधा? मजामां छो? ओके, तो लास्ट लेक्चर में आपणे स्वाध्याय 2.3 नो क्वेश्चन वन आपणे कम्प्लीट कर्युं हतुं। हवे आजे आपणे उदाहरण 11 जोवाना छीए। तो हूँ क्वेश्चन रीड करू छू, तमे बधा ध्यान आपो। नीचेना उदाहरणोमां आपेल संबंध चकासो અને પ્રત્યેક સંબંધ વિધેય છે કે નહીં તે કારણ આપી જણાવો। જે આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું, જે આપણે દાખલાઓ કર્યા, સમ્સ કર્યા, તે પ્રમાણે જ છે। તો હું સ્ટાર્ટ કરું છું। તો ફર્સ્ટ શું છે? આર બરાબર 2.1 3.1 4.2। તો સૌ પ્રથમ હું અહીં લખી દઉં કે અહીં કેપિટલ આર બરાબર 2.1 3.1 4.2 આપેલ સંબંધ છે। હવે આ જે સંબંધ આપેલું છે તે વિધેય છે કે નહીં તે હવે આપણે ચકાસવાનું છે। કેવી રીતે ચકાસીશું? તો કે કિરણ આકૃતિ વડે, પ્રદેશ ને આપણું સહપ્રદેશ, ત્યારબાદ આ વિધેય કેપિટલ આર, આ ગણ કેપિટલ એ, ગણ કેપિટલ બી। ચાલો હવે સભ્ય કયા છે? તો અહીંયા 2 છે, 3 છે અને 4, અને આમાં કેટલા છે? તો 1 અને 2 છે। હવે આને આપણે જોઈન્ટ કરી દઈએ। ચાલો 2A 1 સાથે રિલેટેડ છે, અને 3 પણ 1 સાથે રિલેટેડ છે, અને 4 2 સાથે રિલેટેડ છે। હવે આપણે જોઈ શકીએ છીએ કે પ્રત્યેક જે ઘટક છે તે સહપ્રદેશના એક અને માત્ર એક જ ઘટક સાથે સંબંધ ધરાવે છે, એટલે કે અનન્ય પ્રતિબિંબ ધરાવે છે। તો આમાં આપણા બે ઉદાહરણો મિક્સ છે, જે હું તમને બતાવેલા કે જે વિધેય છે કે નહીં તેને આપણે વેન આકૃતિ જોઈ, તેમાં એકથી વધારે ઘટકો એક જ ઘટક સાથે સંબંધ ધરાવે છે। પરંતુ આપણે જોવા જેવી વાત એ છે કે આ ઘટક આ સાથે ખાલી સંબંધ ધરાવે છે, એટલે કે 2 એક સાથે ધરાવે છે અને 2 પાછું બીજા કોઈ સાથે સંબંધ ધરાવતું નથી। તે જ પ્રમાણે 3 એક સાથે છે પણ 3 બીજા સાથે તો નથી। એનો મતલબ શું થાય? કે આ સંબંધ એ વિધેય છે। ઓકે, આ વિધેય છે। હવે આન્સર આપણે લખી દઈએ કે આમ આપેલ સંબંધ વિધેય છે, કારણ કે પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક ને સંગત સહપ્રદેશમાં સહપ્રદેશ ગણમાં અનન્ય પ્રતિબિંબ મળે છે। ચાલો, તો અહીં આપણું વિધેય ફાઇનલ થઈ ગયું। હવે આપણે જે બાકીના બે વસ્તુ શોધવાના છે તે પણ શોધી નાખીએ। તો વિધેયનો પ્રદેશ બરાબર શું આવશે? DF, અને આપણી ફોર્મ્યુલા શું છે DF ની? જે આપણે જાણતા જ છે, બરાબર પહેલો ઘટક જ્યાં A કોમા B બિલોંગ્સ ટુ F। કે તમારા પહેલા ઘટક કયા કયા છે? તો 2 3 અને 4, એટલે કે 2 3 અને 4, અને સેકન્ડ આન્સર છે વિધેયનો વિસ્તાર બરાબર શું આવશે? RF, અને એની ફોર્મ્યુલા છે બરાબર B જ્યાં A કોમા B બિલોંગ્સ ટુ F, અને એનો આન્સર આવશે 1.2। તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે સમ કર્યા તે જ પ્રમાણેના સેમ આ સમ છે। આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયું હશે। ઓકે,
હવે નંબર 2 શું આપેલ છે r બરાબર 2,2 2,4 3,3 4,4 ચાલો સૌપ્રથમ અહીં કેપિટલ r બરાબર 2,2 2,4 3,3 4,4 આપેલ સંબંધ છે. હવે આપણે વિધેય છે કે નહીં તે ચેક કરવાનું છે. હવે બધાને ખ્યાલ આવી તો ગયો જ હશે, પ્રદેશ સહપ્રદેશ આ એના પરનો સંબંધ આર, ગણ એ ગણ બી. ત્યારબાદ હવે આપણે ઘટકો લખી દઈએ, ક્યાંક છે 2 છે 3 છે અને 4, અને આમાં પણ 2 3 અને 4. હવે એને આપણે કનેક્ટ કરી દઈએ તો 2 સાથે 2 છે, 2 સાથે 4 છે, 3 સાથે 3 છે અને 4 સાથે પણ 4 છે. તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, આપણા પ્રદેશનો એક ઘટક સહપ્રદેશના બે ઘટક સાથે સંબંધ ધરાવે છે, જે શક્ય નથી. જે આપણી વ્યાખ્યા છે તેના પરથી આપણે લખી શકીએ, એટલે આ આપણો વિધેય શું આવશે, આન્સર નથી. તો આપણે અહીં ફાઇનલ આન્સર આપણે લખી દઈએ કે આમ આપેલ સંબંધ શું છે, તો વિધેય નથી. કારણ આપી દઈએ, કારણ કે પ્રદેશ ગણનો ઘટક કોણ, તો કે બે નિસંગત સહપ્રદેશમાં બે પ્રતિબિંબો કયા કયા મળે છે, 2 અને 4 મળે છે. તો જે વિધેય જ નથી તો એનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો તો પ્રશ્ન જ નહીં આવે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ થઈ ગયું તમારું નંબર 2. આઈ હોપ કે તમને આ વેન જે આપણે કિરણ આકૃતિ દોરી તેના પરથી તમને ખ્યાલ આવી ગયો તો હશે જ. તમને આ ક્વેશ્ચન આપેલું છે, સૌપ્રથમ આપણે એને દર્શાવી દીધું, પછી કિરણ આકૃતિ દોરી જે નથી આપણો વિધેય નહીં આવશે અને એનું રીઝન કેમ નથી તેનો આ આન્સર. ચલો તો આ તમે જોઈ લો. ઓકે ત્યારબાદ આપણો આવશે નંબર 3. હવે આપણે આવી ગયા છે નંબર 3 પર. હવે એનો આપણે આન્સર જોઈ લઈએ. શું આપેલું છે રકમમાં, આર બરાબર 1,2 2,3 3,4 4,5 5,6 6,7. ચાલો તો સૌ પ્રથમ આપણે દર્શાવી દઈએ કે અહીં કેપિટલ આર બરાબર 1,2 2,3 3,4 4,5 5,6 અને 6,7 આપેલ સંબંધ છે. હવે આપણે ચેક કરવાનું છે કે આ વિધેય છે કે નહીં, તેના માટે આપણે કિરણ આકૃતિ આપણે જોઈ લઈએ. તો આ થઈ ગયો તમારો પ્રદેશ અને આ થઈ ગયો તમારો સહપ્રદેશ. એના પરનો સંબંધ કેપિટલ આર, ગણ એ ગણ બી. હવે ઘટકો કયા છે, તો 1 થી 6 ઘટકો તમારા પ્રદેશમાં, એટલે કે 1, 2, 3, 4, 5 અને 6, અને 2 થી 7 ઘટકો આમાં છે, એટલે કે 2, 3, 4, 5, 6 અને 7. હવે આ બધા ઘટકોને આપણે એકબીજા સાથે કનેક્ટ કરી દઈએ. તો 1 સાથે 2 છે, 2 સાથે 3 છે, 3 સાથે 4 છે, 4 સાથે 5, 5 સાથે 6 અને 6 સાથે 7. તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, બધા ઘટકો આપણા ગણના એટલે કે પ્રદેશ ગણના સહપ્રદેશ એક અને માત્ર એક જ ઘટક સાથે સંબંધ ધરાવે છે. એનો મતલબ કે આ કેવો વિધેય છે આપણો, 1-1 વિધેય થશે. એનો મતલબ કે આપણે ફાઇનલ આન્સર આપણે લખી દઈએ. હવે શું આવશે કે આમ આપેલ સંબંધ વિધેય છે, કારણ કે પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક
ने संगत सह प्रदेश गण मां अनन्य प्रतिबिंब मळे छे। चलो तो अहीं आपणुं विधेय फाइनल थई गयुं, एनो मतलब के आपणे एनो प्रदेश अने विस्तार पण शोधी नाखीए। तो सौ प्रथम आपणे टाइटल आपीए विधेय नो प्रदेश बराबर शुं आवशे, तो के डोमेन ऑफ एफ। अने एनी फॉर्म्यूला शुं छे तो ये आपणे बधाने ख्याल ज छे हवे, तो के स्मोल ए ज्यां ए कॉमा बी बिलोंग्स टू स्मोल एफ इज इक्वल्स टू शुं आवशे 1, 2, 3, 4, 5 एंड 6। ते ज प्रमाणे आपणे विधेय नो विस्तार लखी नाखीए, तो शुं आवशे विधेय नो विस्तार बराबर शुं आवशे, तो के रेन्ज ऑफ एफ एटले के आर एफ, एना बराबर शुं आवशे तमारो आंसर बी, ज्यां ए कॉमा बी बिलोंग्स टू एफ अने एनो आंसर छे 2, 3, 4, 5, 6 अने 7। तो आ थई ગયો તમારો નંબર 3। તો આ પ્રમાણે તમને કોઈ પણ સંબંધ આપેલો હોય જેને તમારે વિધેય છે કે નહીં તે ચેક કરવું હોય તો તે તમે આ રીતે કરી શકો, અને ત્યારબાદ તમારે શું કરવાનું છે, સંબંધ આવી જાય તો એનો પ્રદેશ અને વિસ્તાર તમારે શોધી નાખવાનું રહેશે। અને એકવાર તમારો સંબંધ એ વિધેય નહીં આવે તો તમારો ક્વેશ્ચન જ નહીં આવે, અહીં તમારો સમ પૂરો થઈ જાય। ચાલો તો તમને આ ખ્યાલ આવી ગયું હશે। તો આ થઈ ગયો આપણો ઉદાહરણ 11 નો ત્રીજો સમ, એટલે આપણા ઉદાહરણ 11 માં ટોટલ 3 સમ હતા। ફર્સ્ટ આપણે જોયું જે વિધેય છે, સેકન્ડ આપણે જોયું જે વિધેય નથી, અને જે થર્ડ હમણાં આવ્યો તે વિધેય છે। તો આ તમારા 3-3 સમ। નેક્સ્ટ સમ તમારી સમારે તમારી સમક્ષ સ્ક્રીન પર તમને દેખાતો હશે, શું છે, સ્વાધ્યાય 2.3 નો ત્રીજો છે। એડ્રેસ બરાબર લખજો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2.3 નો ત્રીજો। શું કીધું છે રકમમાં, તમને એફ એક્સ બરાબર 2x-5 એક તમને વિધેય આપેલું છે, એફ એક્સ બરાબર 2x-5 થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો શોધો। કઈ કઈ કિંમત શોધવાની છે, નંબર 1 એફ ઓફ 0, નંબર 2 એફ ઓફ 7 અને નંબર 3 એફ ઓફ -3। તમારે શું કરવાનું છે સ્ટુડન્ટ, આ જે તમને એફ એક્સ આપેલું છે ને બરાબર, તેને લઈને તમારા 3 વેલ્યુ શોધવાની છે। એટલે તમારે શું કરવાનું છે, જો તમે આ બેને તમે કમ્પેર કરશો તો તમને શું દેખાય, એક્સના સ્થાન પર અહીંયા 0 દેખાય છે। એટલે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, તમને જે આપેલ વિધેય છે તેમાં એક્સના સ્થાન પર તમારે 0 મૂકવાનું છે, અને આમાં સાદુરૂપ આપીને જે જવાબ આવે તે લખવાનું છે। ત્યારબાદ તમારે એક્સના સ્થાન પર 7 મૂકવાનું છે, ત્યારબાદ જે પણ કેલ્ક્યુલેશન કરીને આન્સર આવશે તે લખવાનું રહેશે, અને ત્યારબાદ તમારે એક્સની જગ્યાએ કેટલા -3 મૂકવાનું રહેશે, અને એનું સાદુરૂપ આપીને તમારું જે આન્સર આવે તે તમારે લખવાનું રહેશે। તો સૌ પ્રથમ આન્સરમાં શું આપેલ છે, અહીં એફ એક્સ બરાબર 2x-5 આપેલ વિધેય છે, અને હું રિઝલ્ટ નંબર શું આપી દઉં, 1 આપી દઉં। ઓકે, તો તમે જોઈ શકો છો હવે શું કરું, તો નંબર 1 હવે એક્સ બરાબર 0 કેમાં, તો કે પરિણામ 1 માં મૂકતા તો 1 ઇમ્પ્લાઇઝ શું આવશે, એફ ઓફ 0 બરાબર 2×0-5 એટલે આવશે -5। તે જ પ્રમાણે નેક્સ્ટ આપણે શું મૂકવાનું છે, હવે એક્સ બરાબર 7 પરિણામ 1 માં મૂકતા એટલે 1 ઇમ્પ્લાઇઝ શું આવશે, એફ ઓફ 7 એટલે કે 2×7-5 એટલે 7×2=14, 5 એટલે તમને કેટલા મળશે, 9। સમજ પડી, અને તે જ પ્રમાણે શું શોધવાનું છે આપણે લાસ્ટ, હવે એક્સ બરાબર કેટલા મૂકવાનું છે, -3 પરિણામ 1 માં મૂકતા એટલે તમને 1 ઇમ્પ્લાય શું મળશે, એફ ઓફ -3 બરાબર 2×-3=5 એટલે -6-5 એટલે તમને મળશે -11। તો આ થઈ ગયા તમારા 3-3 ના આન્સર, જે તમને કિંમતો શોધવા કીધા તે। શું કીધું છે, સૌ પ્રથમ તમને એક વિધેય તમને રકમ આપેલું છે તે હું અહીં સૌ પ્રથમ અહીંયા દર્શાવી દીધું, અને એને રિઝલ્ટ નંબર 1 આપી દીધું। હવે મારે શું કરવાનું છે, મારે એફ ઓફ 0 શોધવાનું છે, તો મેં એફ ઓફ 0 ને મારા એફ એક્સ સાથે કમ્પેર કરી શકું, તો જ્યાં એક્સ થાય ત્યાં મારે
जीरो मुकवानु छे तो जीरो मुकी दे तो मने आंसर शुं मळशे माइनस फाइव। त्यार बाद एक्स वेल्यू हूँ शुं मूकीश तो माइनस सात मूकीश के मां तो के आपणो परिणाम एक मां तो अहींया पण एक्स एटले सात दू चौद ओछा पांच एटले तमने मळशे नौ। अने त्यार बाद फाइनली एक्स वेल्यू आपणे केटली मूकवानी छे माइनस त्रण એટલે બે ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ છ ઓછા પાંચ એટલે તમને મળશે માઇનસ અગિયાર। તો આ થઈ ગયા તમારા ત્રણે ત્રણ સ્વાધ્ય બે પોઈન્ટ ત્રણ નો ત્રીજામાં જે ત્રણ કિંમત શોધવા કીધી તે જોઈ લો। ચાલો ત્યારબાદ સ્વાધ્ય બે પોઈન્ટ ત્રણ નો નંબર ફોર એટલે કે ત્યાર પછીનો સમ ક્વેશ્ચન રીડ કરું છું। વિધેય સ્મોલ ટી, અત્યાર સુધી આપણે વિધેય સ્મોલ એફ જોયું હતું, અહીંયા ખાલી વિધેયનું સિમ્બોલ એટલે કે સાઇન ચેન્જ કરેલું છે। સ્મોલ ટી એ સેલ્સિયસમાં ઉષ્ણતમાન અને ફેરનહીટમાં ઉષ્ણતમાન વચ્ચે રૂપાંતર કરતું સૂત્ર ટી ઓફ સી બરાબર 9C/5+32 દ્વારા વ્યાખ્યાયિત હોય તો નીચેના મૂલ્ય શોધો। એટલે આપણે જે આગળનો દાખલો જે હમણાં કર્યો પ્રીવિયસ એક્ઝામ્પલ સેમ એવો જ છે, ખાલી ફરક કેટલો છે એ એફ એક્સ માં વિધેય હતું, આ તમારું છે ટી ઓફ સી માં વિધેય છે। તમારે શું શોધવાનું છે ટી ઓફ ઝીરો, ટી ઓફ 28, ટી ઓફ માઇનસ 10 એટલે આ ત્રણ વેલ્યુ આપણે આગળ શોધી તે પ્રમાણે શોધવાની રહેશે। એટલે જ્યાં સી દેખાય ત્યાં તમારે પહેલા ઝીરો મૂકવાનું, પછી 28 અને પછી ઓછા 10 મૂકવાનું રહેશે। અને ત્યારબાદ નંબર ફોરમાં શું કીધું છે તમને, ટી ઓફ સી ની એટલે કે આની વેલ્યુ તમને આપેલી છે, આની વેલ્યુ તમારે એ મૂકવાની છે અને તમારે શોધવાનું છે સી। ઓકે તો આ પ્રમાણે તમારે કરવાનું રહેશે। તો સૌ પ્રથમ આપણે પહેલા નંબર ત્રણ પહેલી ત્રણ વેલ્યુ આપણે શોધી નાખીએ। તો અહીં આન્સર શું આપેલું છે તો કે ટી ઓફ સી બરાબર 9C/5+32 આપેલ વિધેય છે અને હું એને શું આપી દઉં નંબર વન આપી દઉં। તો તમને ત્યાર બાદ હવે શું શોધવાનું છે આપણે, હવે સી બરાબર ઝીરો કેમાં મૂકવાનું છે, પરિણામ એક માં મૂકતા તો તમને શું મળશે પરિણામ એક એટલે કે 1 implies ટી ઓફ ઝીરો બરાબર 9×0/5+32 એટલે તમને મળશે 32 કારણ કે આખું ટર્મ તમારું ઝીરો થઈ જશે। ત્યારબાદ હવે સી બરાબર 28 પરિણામ એકમાં મૂકતા તો પરિણામ એક ઇમ્પ્લાઇઝ તમને શું મળશે ટી ઓફ 28 બરાબર 9×28/5+32 તો કાઉન્ટ કરો સ્ટુડન્ટ શું આવશે આન્સર 9×28/5+32 ચલો કાઉન્ટ કરો હું તમારા આન્સર ની રાહ જોઉં છું કેટલા આવશે બોલો। કર્યું કાઉન્ટ કેટલા આવશે તો 28×9 કરો કેટલા આવશે 28×9 બોલો 252 વત્તા હવે છેદમાં 5 છે તો આપણે લસા લઈ લઈએ તો 32×5 કેટલા આવશે 160 છેદમાં 5 હવે આનો સરવાળો કેટલો થશે 252×160 એટલે તમને કેટલા મળશે બોલો આમાં 100 એડ કરી દઈએ 150 એડ કરી એટલે 302 અને બીજા 10 એડ કરવાના એટલે તમને મળશે 400×12/5। ચલો હવે ભાગાકાર કરશો તો તમને આન્સર, નહીં કરશો તો પણ ચાલશે। તો આ થઈ ગયા તમારા બે આન્સર, એક 32 અને બીજો આવશે 412। હવે આપણે લાસ્ટ જોઈ લઈએ શું કીધું છે, હવે સી બરાબર કેટલા મૂકવાનું છે ઓછા 10
परिणाम एक मां मुक्ता शू मैसे वन इम्प्लाइज ई ऑफ माइनस टेन बराबर नाइन इंटू माइनस टेन बाय फाइव प्लस थर्टी टू. चलो अही तमारो कई कैंसल आउट थसे शू थसे तो अहीं पांच दू दस नौ दू अठार एटले ओछा अठार वत्ता बत्रीस एटले तमने मळशे ओछा अठार वत्ता बत्रीस वीस तीस बार अने चौद. ओके आ थई गयुं तमारुं लास्ट आंसर. હવે તમને લાસ્ટમાં શું કીધું છે તે હું અહીં કરી જ નાખું છું. આપણે જોઈ લઈએ અહીં P ઓફ C બરાબર કેટલા આપેલા છે 212 આપેલ છે. ધેરફોર 1 ઇમ્પ્લાઇઝ શું આવશે P ઓફ C ની વેલ્યુ એટલે કે 212 બરાબર 9C બાય 5 પ્લસ 32. चलो सौ प्रथम पे 32 ना बद लीए ए 212 ओछा 32 के 180 बराबर 9c बाय 5. चलो दैट इम्प्लाइज 5 गुणिया 18 कर सो के 18 गुणिया 5 18 95 एट 900 इज इक्वल टू 9c दैट इम्प्लाइज फाइनल सी बराबर के तो 100 मैसे. तो आ थी गय नंबर 4. તો આ પ્રમાણે તમારે શોધવાનું છે. આખો સમ તમારો બોર્ડ પર સ્ક્રીન પર કરેલો છે સ્ટુડન્ટ્સ. એકવાર ફરી જોઈએ 2.3 નો ચોથો તમને ટી ઓફ સી માં સેલ્સિયસ ઉષ્ણતમાન અને ફેરનહાઇટ ઉષ્ણતમાન વચ્ચેનો એક સંબંધ તમને આપેલો છે. ઓકે એક તમને વિધેય સ્વરૂપમાં આપેલું છે. હવે તમારે આ ત્રણ વેલ્યુ તો તમે આપણે અત્યારે આગળના સમમાં જોઈએ તે પ્રમાણે તમે શોધી શકો. અને ફોર્થમાં શું લીધેલ છે તમને ટી ઓફ સી ની વેલ્યુ આપેલી છે અને સી તમારે શોધવાનું છે. તો પહેલા ત્રણ માં તો તમને ખ્યાલ આવી જ જશે સાદરૂપ તમારી સામે જ છે. પણ આમાં શું છે તો ટી ઓફ સી ની વેલ્યુ એટલે કે તમે અન્ય સ્થાન પર 212 મૂકી દેવાના ને પછી જે આપણી કઈ બાજુ તો કે જમણી બાજુ જે છે તે એઝ ઇટ ઇઝ રહેશે. પછી સાદરૂપ અપન તો 32 ને પહેલા બદલી લઈએ તો 212 ઓછા 32 એટલે 180. પછી આ છેદમાં 5 આ બાજુ 180 સાથે ગુણાશે એટલે 900 આવશે અને પેલો 9 પાછો અહીંયા 900 ના છેદમાં આવી જશે એટલે 100 વડે કેન્સલ થશે એટલે અહીં સી બરાબર કેટલા મળશે 100 મળશે. તો આ થઈ ગયું તમારું નંબર 2.3 નો નંબર 4. તો એવી આશા રાખું કે આજે તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે. સમજ તો પડી જ ગયો હશે કે કરવાનું શું છે. તમને એક વિધેયમાં તમને જે પણ અનુરૂપ વેલ્યુ કીધેલી શોધવા તે તમારે ખાલી એ સ્થાન પર મૂકવાનું છે. ટી ઓફ 0 છે તો સી ના સ્થાન પર તમને 0 દેખાય પછી 28 અને માઇનસ 10 તે પ્રમાણે તમે વેલ્યુ શોધી શકો. અને સાદરૂપ તો તમને ખ્યાલ તો છે તે પ્રમાણે તમે આપી શકો. અને લાસ્ટમાં તો ઇઝી જ છે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ટી ઓફ સી ની વેલ્યુ આપેલી છે અને આપણે સી ની વેલ્યુ શોધવાની છે. તમે ફરી એકવાર આ વિડીયોને જોઈ શકો છો અને સોલ્યુશન તમે જોઈ શકો છો. તો આજે આપણે અહીં સ્ટોપ કરીએ. બધા પોતાનું ધ્યાન રાખો. સ્ટે સેફ, સ્ટે હોમ, સ્ટે હેલ્ધી એન્ડ થેન્ક યુ.